થરાદ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા આયોજિત બનાસકાંઠા વિભાગના વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન કાર્યક્રમ યોજાયો. થરાદ ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનું વિજયાદશમી નિમિત્તે રાષ્ટ્રીય સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગનું વિજયાદશમી નિમિત્તે ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજગઢ પાર્ટી પ્લોટથી પંથ સંચલન નીકળ્યું હતું, જે મહાલક્ષ્મી મંદિર ચાચર ચોક ગામ ગરબા બળિયા હનુમાન ચોક બસ સ્ટેશનથી વિવેકાનંદ સ્વામીની પ્રતિમા પાસેથી ટેલિફોન એક્શન ઓફિસ પાસે થઈ અને પરત રાજગઢ પાર્ટી પ્લોટમાં ફરાયું હતું. રાષ્ટ્રીય સેવિકા સમિતિ આયોજિત બનાસકાંઠા વિભાગના વિજયાદશમી ઉત્સવ ઉજવણી રાજગઢ પાર્ટી પ્લોટ થરાદ ખાતે સંપન્ન થયો હતો. પૂર્ણ ગણવેશમાં 85 સેવિકાઓ દ્વારા પથ સંચલન યોજાયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે આનંદીબા રાજપૂત તેમજ બૌદ્ધિક વક્તા તરીકે ગુજરાત પ્રાંત કાર્યવાહી નીતાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઘોષ, યષ્ટિ અને નિયુદ્ધ જેવા શારીરિક વિષયનું પ્રાત્યક્ષિક થયું તેમજ શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. નગરમાંથી બહોળી સંખ્યામાં આગેવાનો, અગ્રણીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.